હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરી સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ EBS ચેપ્ટર નંબર 21 જગત મારા ઘરમાં એમાં પાર્ટ 2 માં કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવાની છે. પાર્ટ 1 માં મેં આપણે ઘણી બધી મુદ્દા ચર્ચા કરી હતી, આપ સૌએ તે દ્વારા સમજૂતી મેળવી હશે. જે મુદ્દાની ચર્ચા કરવાની છે એ મુદ્દા મેં બોર્ડ ઉપર લખેલા છે. પહેલો મુદ્દો છે મીના કાકી, પછી છે હું શું કરું, પછી છે કોણ નક્કી કરશે, પછી છેલ્લે રહેશે મને આ પસંદ નથી. આ ચાર મુદ્દા છે. આ ચાર મુદ્દાને લગતા પણ કેટલાક પ્રશ્નો જેવા છે કે જનરલ વાતો છે, એ વિશે પણ આપણે અહીંયા કેટલીક ચર્ચા કરીશું. તો હવે જોઈએ કે મીના કાકી શું કર્યું. એક દિવસ કહે છે કે મીના કાકી પિન્ટુને, પિંકીને અને એના મિત્રોને બધાને સાથે લઈને દરિયા કિનારે ફરવા જાય છે. ત્યાં આગળ બધા લોકો રેતીમાં રમે છે, પાણીમાં રમે છે, પછી ચકડોળમાં બેસે છે, ભેળપૂરી ખાય છે, ફુગ્ગા ખરીદે છે, બરફના ગોળા ખાય છે, કુલ્ફી ખાય છે, બહુ બધા ભેગા મળીને આનંદ કરે છે. જ્યારે પેલા કુલ્ફીવાળા હોય છે ત્યારે પૈસા મીના કાકી આપે છે, ત્યારે કુલ્ફીવાળાને પૈસા ગણવામાં ભૂલ પડે છે. એ ભૂલથી 7 કુલ્ફીની જગ્યાએ 5 કુલ્ફીના પૈસા લે છે. તો આવી રીતે 5 કુલ્ફીના પૈસા લે છે ત્યારે બાળકોને ખબર પડે છે, તો એ લોકો ખુશ થઈ જાય છે કે જે કે હાસ, આપણે 2 કુલ્ફીના પૈસા બચ્યા. પરંતુ એ વખતે એના જે કાકી હોય છે એમને ખબર પડી કે ના, મેં તો 7 કુલ્ફી ખરીદી છે અને ભૂલથી કહે છે કે એમને મને 5ના પૈસા એમણે લીધા છે મારી પાસેથી. એટલે તે કુલ્ફીવાળા ભાઈને એ કહે છે કે ભાઈ, મેં તો 7 કુલ્ફી તમારી પાસેથી ખરીદી હતી. આવી રીતે કહે છે કે તમે બીજા 2 કુલ્ફીના પૈસા પણ લઈ લો. તો આ જોઈને આપણે પણ ક્યારેક આમાં એ શીખવા મળે છે કે બાળકોના મનમાં ભલે ખુશી થઈ, પણ જે વડીલ છે એ વડીલો દ્વારા જો સાચો નિર્ણય લેવામાં આવે અને સાચી માહિતી આપવામાં આવે, જો મીના કાકીએ પણ એવું જ કર્યું હોત કે એ પણ ખુશ થઈને જતા રહ્યા હોત, તો કદાચ બાળકોના મનમાં પણ એ પણ પ્રશ્ન આવી શકત કે મીના કાકી જાણતા હતા છતાં પણ કુલ્ફીવાળાને પૈસા આપ્યા નહીં. અને બીજી બાજુ એ પણ થાય કે ના, જુઓ કે કેવા પૈસા કાકીએ પૂરા પૈસા આપી દીધા. એ કે આપણી એ ઈમાનદારીની વસ્તુ છે, એ વાત છે કે જે કોઈનાથી ભૂલ થાય પણ ખરી, પણ જો એ ભૂલની ખબર આપણને પડે છે અને આપણે જાણીએ છીએ તો એ ભૂલને આપણે સુધારવી જોઈએ. તો આવી રીતે મીના કાકીએ એ બાળક, એ જે કુલ્ફીવાળા ભાઈ હતા, એમને પૂરેપૂરા પૈસાની ચૂકવણી કરી. ત્યારબાદ કહે છે કે બીજો મુદ્દો છે કે એ પાના નંબર તમારે 162 ઉપર આપ્યું છે કે અક્ષય કરીને છે, એને એમાં કહે છે કે હું શું કરું. હવે અક્ષય જે છે એને દાદી છે, અક્ષય દાદીને ખૂબ વહાલો છે, અક્ષય પણ તેની દાદીને ખૂબ જ પ્રેમ કરે છે. પણ અક્ષયનો એક જે મિત્ર છે એનું નામ છે અનિલ છે. હવે અનિલ એ અક્ષયનો મિત્ર છે, પણ અને દાદીને પણ એનો એ મિત્ર ગમે છે. પરંતુ દાદી વારંવાર તેને કંઈક એમ કે ચોખ્ખી બાબતે, એટલે કે કોઈના ઘરે ખાવા પીવાનું નહીં, એમાં ખાસ અનિલના ઘરે કશું ખાવું પીવું નહીં, એમ વારંવાર એને ટોક્યા કરે છે. કારણ કે અક્ષયના જે દાદી છે એ સ્વચ્છતાના બહુ જ આગ્રહી છે, એમને ચોખ્ખી ખૂબ જ પસંદ છે. એ ઘરમાં પણ છે એટલું જ સ્વચ્છતા, એટલે કે બધી જ રીતે જ્યાંથી જમવાથી માંડીને રસોઈથી માંડીને ઘરમાં બીજી બધી જ વસ્તુઓમાં એ ખૂબ ચોખ્ખી રાખે છે. એટલે કાયમ તે અક્ષયને વારંવાર કહે છે કે તારે અનિલના ઘરનું કશું ખાવું પીવું નહીં. એનું કારણ એ હતું કારણ કે અનિલના ઘરમાં કોઈ ને કોઈ વ્યક્તિ હંમેશા બીમાર જ રહેતું હતું, વારાફરતી વારા કોઈ ને કોઈ બીમાર પડી જતું હતું. એટલે એમને એવું કેવું હતું કે આવી એના ઘરમાં ચોખ્ખાઈ નથી, એટલે અનિલના ઘરમાં સભ્યો જે છે એ વારંવાર બીમાર પડતા હોય છે, આવું તે કહે છે. પરંતુ કહે છે કે એક દિવસ જ્યારે બધા જ મિત્રો કહે છે કે રમવા જાય છે અને રમતા હોય છે ત્યારે તે લોકો થાકી જાય છે અને કહે છે નજીકમાં વોલીબોલ રમે છે મેદાનમાં, અને નજીકમાં જ કહે છે કે અનિલનું ઘર હોય છે, તો અનિલ બધાને પોતાના ઘરે લઈ જાય છે કે ચલો આપણે મારા ઘરે જઈને પાણી વાણી પીએ, થાક ઉતારીએ, બેસીએ એમ. તો બધા એના ઘરે જાય છે, અનિલની મમ્મી પાણી લઈને બધાને આપે છે. જ્યારે અક્ષય ને સામે પાણીનો ગ્લાસ આવે છે ત્યારે અક્ષયને તેના દાદીના શબ્દો યાદ આવે છે. અનિલ જ્યારે અક્ષયને પાણીનો
ગ્લાસ આપે છે પીવા માટે, ત્યારે અક્ષય ને એના દાદીના શબ્દ યાદ આવે છે કે તું કોઈના એના ઘરનું પાણી કે કશું ખાઈશ પીશ નહીં, પરંતુ કે છે હવે હું શું કરું, કે છે કે પાણીની તરસ પણ લાગી છે, મિત્ર છે પાણી આપે છે ના પાડે તો પણ ખરાબ લાગે, તો આવી કન્ફ્યુઝન તેને ઊભી થાય છે. એટલે કે છે કે હવે મારે શું કરવું, તો એ મુદ્દો આપણને અહીંયા કયો છે પાઠ્યપુસ્તકમાં. તો અહીંયા તમને કેટલાક એવા પ્રશ્ન પણ એના વિશે કીધું છે કે શું તમને શું લાગે છે કે અક્ષય શું કરશે, તો અક્ષય શું કરી શકે કે કહેશે કે ના મને તરસ લાગી નથી, કદાચ એવો પણ જવાબ આપી શકે. બરાબર, અક્ષય કેમ ગૂંચવણમાં છે, કારણ કે તેની દાદીએ ના પાડી છે અને એને ખબર છે કે અનિલના ઘરે થોડી ગંદકી હોય છે, સ્વચ્છતા હોતી નથી, અને જો હું બીમાર પડીશ તો દાદીને ખબર પડી જશે અને કે છે કે મને ના પાડવા છતાં હું પીશ તો મને પડશે પણ ખરા. એટલે કે પાણી પીવું કે ના પીવું એ ગૂંચવણમાં છે. અક્ષયની દાદીએ તેને અનિલના ઘરે પાણી ન પીવાની ચેતવણી કેમ આપી હતી, હમણાં જ મેં આપને કહ્યું કે છે કે એના ઘરમાં સ્વચ્છતા નથી માટે એમણે ચેતવણી આપી હતી. બરાબર, તો આવી રીતે કે છે તમારે મતે અક્ષય શું કરવું જોઈએ, તો અક્ષય શું કરવું જોઈએ, કદાચ કાં તો બહારથી બોટલ લઈને પાણી પી લેવી જોઈએ, અથવા તો જ્યારે બી હવે ફરી ક્યાંય બી બહાર જઈએ તો આપણે પાણીની બોટલ આપણી સાથે રાખવી જોઈએ. આવી રીતે આપણે આપણા તમારા દિમાગમાં શું વિચાર આવે છે, તમે શું વિચારી શકો છો એ પણ તમારે વિચારવાનું છે. હવે આગળ આપણે જોઈશું કે કોણ નક્કી કરશે, તો કોણ નક્કી કરશે એમાં પણ આપણે અહીંયા જોઈએ છે કે કરસન જે છે એ ખૂબ જ મોટા કુટુંબમાંથી આવે છે. કુટુંબમાં ખેતી અને પૈસાની બાબતોનું બધું જ કામ કે છે તેના કાકા સંભાળે છે, એના જે મોટા કાકા છે એ બધું સંભાળે છે. કુટુંબમાં કોઈ પણ નિર્ણયો લેવાના હોય, કોઈ પણ કામ મોટા હોય, તો એ બધા જ કામમાં એ જે બધા જે નિર્ણયો લેવાના છે એ બધું જ એમના એના જે મોટા કાકા છે એના હાથમાં છે. કે છે અત્યાર સુધી તો કે છે કે કરશને ખેતીમાં ખેતી કરી કામ કર્યું, પણ કે છે કે હવે તેને કંઈક અલગ કરવું છે, એટલા માટે એણે કીધું કે છે કે હવે હું કંઈક કે છે કે બેંકમાંથી લોન લઉં અને પછી કે હું કંઈક ઘંટી નાખવી છે અને અનાજ દળવાની ઘંટી નાખવી છે, કારણ કે ગામમાં કોઈ પણ ઘંટી છે નહીં અને એને વિશ્વાસ છે કે જો હું આ ઘંટી નાખીશ તો બધા જ લોકો આપણા ગામમાં અનાજ દળવા માટે આવશે અને મારું કામ પણ સારી રીતે ચાલશે. એવો તેને તેના પોતાના પર અને તેનું જે નિર્ણય છે કામ માટેનો તેના પર તેને વિશ્વાસ છે. તે આ બાબતની ચર્ચા તેના પિતાશ્રી સાથે પણ કરે છે. એના પિતાએ તો તેને મંજૂરી આપી દીધી, પરંતુ કે છે કે તેના કાકા જે છે હજી કશું તેને સાંભળવા તૈયાર નથી, કે છે કે એ તેમને બરાબર જવાબ આપતા નથી. તો આવી રીતે કેટલીક વખત કેટલાક પ્રશ્નોની ચર્ચા આપણને પણ અહીંયા કહી છે કે જે કે કરશનની જગ્યાએ તમે હોત તો શું કરત, એ તમારે વિચારવાનું છે. પછી ક્યારેક તમારી પાસે પણ એવું બન્યું છે કે તમારે કંઈક કરવું હોય અને તમારા કુટુંબના વડીલો તમને મંજૂરી ના આપે, બનતું હોય છે કે ઘણી વખત આપણે કંઈક એવું કામ કરવું હોય, ક્યાંક બહાર જવું હોય, પ્રવાસે જવું હોય, કંઈક વસ્તુ લાવી હોય, તો ઘણી વખત આપણા વડીલો આપણને ના પણ પાડતા હોય છે. તમારા ઘરમાં મહત્વના નિર્ણયો કોણ લે છે, તો મોટે ભાગે દરેકના ઘરમાં જે પુરુષ હોય ઘરમાં એમાં જે વડીલ સૌથી મોટું હોય, જેમ કે દાદા છે કે સૌથી મોટા કાકા છે, પછી કાં તો તમારા પપ્પા છે, એ લોકો તમારા ઘરના જે નિર્ણયો લેતા હોય છે, એટલે કે ઘરમાં શું લાવવું, શું મૂકવું, શું કરવું, કેવી રીતે વ્યવહાર ચલાવવો, એ બધી જ વસ્તુઓની ખરીદીની કે કંઈ પણ જે જીવન જરૂરિયાત જે નિર્ણયો છે એ નિર્ણયો આપણા ઘરમાં વડીલો લેતા હોય છે. પુરુષ ના હોય તો તમારા દાદી હોય ઘરડા, તો દાદી કે એ પ્રમાણે ઘરમાં પણ ચાલતું હોય છે. એટલે કે ટૂંકમાં વડીલો નિર્ણયો ઘરમાં લેતા હોય છે. એ તમારે પણ તમારા ઘરમાં કોણ વડીલો નિર્ણયો લે છે એ તમે વિચારી શકો છો. કે છે કે જો તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા નિર્ણયો લે તો તમને કેવું લાગે. હવે બધું જ એક જ વ્યક્તિના કયા પ્રમાણે થાય તો ક્યારેક આપણને નથી ગમતું, કારણ કે દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો હક હોવો જોઈએ, તેમને પણ પોતાની ઈચ્છા પૂરી કરવાનો તક મળવી જોઈએ અને એ પ્રમાણે નિર્ણય લઈ અને એમની જરૂરિયાતો પણ પૂરી કરવી જોઈએ. તો બની શકે છે કે જો એક જ વ્યક્તિ બધા જ પોતે જે એ કે એમ જ થાય એવું બનતું હોય ત્યારે આપણને ક્યારેક તકલીફ પણ પડતી હોય છે. હવે બીજો મુદ્દો આપણે આગળ જોઈએ કે મને આ પસંદ નથી.
તો કોને શું પસંદ નથી? તો અહીંયા મીના અને રીતુ બે બહેનપણી છે અને બંને જણ કે છે કે લગડી રમી અને ઘરે જઈ રહી છે, ત્યારે મીના જે છે એ રીતુનો હાથ પકડીને ખેંચે છે અને કહે છે કે ચલ તું મારા ઘરે આવ. ત્યારે જે રીતુ હોય છે એને પૂછે છે કે શું તારા ઘરે તારા કાકા છે? તો કે છે જો એ હશે તો હું નહીં આવું. તો મીના કે છે કે તું આવું કેમ કે છે? કે છે કેમ તું આવો પ્રશ્ન કરે છે? મારા કાકાને તો તું બહુ વાલી છું, બહુ લાડકી છું, જેવી રીતે હું મારા કાકાની લાડકી છું એવી રીતે કે છે તું પણ મારા કાકાની લાડકી છે. કે છે કે મારા કાકાએ મને કહ્યું છે એ તારી મેડબડીને ઘરે લેતી આવજે, હું તમને બંનેને બહુ બધી ચોકલેટો આપીશ. પરંતુ ત્યારે રીતુ કહે છે કે ના, ભલે ભાઈ ચોકલેટો આપવાનું કે, પણ તારા કાકા જયારે મારો હાથ પકડે છે ત્યારે મને ગમતું નથી. કે છે એટલે કે મારે કે તારા કાકા ઘરે છે તો મારે તારા ઘરે આવવું નથી. આવી રીતે એ પોતાને નથી ગમતું કે મને પસંદ નથી એવું એ વ્યક્ત કરે છે. ઘણી વખત આપણા જીવનમાં પણ ક્યારેક એવું બનતું હોય કે કોઈ વ્યક્તિ આપણને પકડે અડે તો આપણને નથી ગમતું હોતું, અને એ સ્વાભાવિક જ છે કે આપણે આપણી રીતે જ રહેવું જોઈએ. કોઈ વ્યક્તિ કોઈ લાલચમાં આવવું જોઈએ નહીં કે ચોકલેટ છે કે આઈસ્ક્રીમ છે કે કોઈ પણ વસ્તુ હોય તો આપણે તે ખાવાની લાલચમાં આવવું જોઈએ નહીં. અને આપણે જ્યાં આપણી સેફટી એટલે કે સલામતી ના લાગે એવી જગ્યાએ આપણે જવું જોઈએ પણ નહીં. તો એના પરથી પણ કેટલાક વાત છે કે તમને ક્યારે કોઈ અડવું પસંદ ન હોય એવું બન્યું છે? કોઈનું અડવું તમને પસંદ નથી? આપણે રમતા રમતા બી ઘણી વખત બને કે કોઈ આપણને અડી અડીને વાત કરતું હોય તો ના ગમે. કોઈ મોટી વ્યક્તિ હોય તો આપણને એકદમ ખભા પર હાથ મૂકે અને આપણને અડીને વાત કરે તો ના ગમે. તો એવું બનતું હોય છે. એ તમારે વિચારવાનું છે કે તમને એવું ક્યારે ફીલ થયું છે, અનુભવ થયો છે. અને કે છે કે તમે જો રીતુની જગ્યાએ હોવ તો શું કરો? તો અમે પણ કે છે કે ના જ ગમે, તમે ચોકલેટ ખાવા ના જાઓ, તમે ચોકલેટ ના લો. કે છે તો જ્યારે આવી ઘટના બને ત્યારે બીજું શું કરી શકાય તેની ચર્ચા કરો. એ બધા જ મુદ્દા તમે તમારી જાતે વિચારી શકો છો કે જ્યારે તમારી પાસે કંઈક આવું લાગે ત્યારે તમે તમારા બચાવ માટે અથવા તમારા પ્રોટેક્શન માટે તમે શું કરી શકો છો. તો કહી શકાય કે આપણે બને ત્યાં સુધી કોઈના ઘરે જવું જોઈએ નહીં. બને ત્યાં સુધી તમે બહાર મેદાનમાં રમો છો, ખુલ્લી જગ્યાઓમાં રમો છો, અથવા તો ઘરમાં એકથી વધારે વ્યક્તિઓ છે તો તમે એમના ઘરે જઈ શકો છો, પણ બને ત્યાં સુધી કોઈના ઘરે જવાનું ટાળવું જોઈએ. બરાબર? અને જાઓ છો તો ઘરમાં વ્યક્તિ તમારા ઘરના સભ્યને જાણ કરીને જાઓ, યોગ્ય સમયે પાછા આવી જાઓ. આવા કેટલાક મુદ્દાઓ આ સમયને અનુરૂપ ધ્યાનમાં રાખીને દરેક છોકરો હોય કે છોકરી હોય, કોઈ પણ વ્યક્તિઓ હોય, નાના હોય કે મોટા હોય, દરેક જણે તમે કોઈ પણ જગ્યાએ જઈ રહ્યા છો તો તમારા ઘરમાં તેની જાણકારી આપો અને પછી જ એ જગ્યાએ જાઓ. અને એ વખતે તમે તમારી પાસે પણ તેમના ફોન નંબર, તમારા ઘરના સભ્યોના ફોન નંબર, તમારું એડ્રેસ એ બધું જ તમારી પાસે હોવું જરૂરી છે. તમને મોડે આવડવું પણ જરૂરી છે. તો આ પ્રકરણમાં આપણે કેટલીક વસ્તુઓ આજે આપણે શીખી કે જગત મારા ઘરમાં. તો જગત મારા ઘરમાં એટલે કે ટીવી દ્વારા, મોબાઈલ દ્વારા આપણે કેવી રીતે આપણે તેનો સદુપયોગ કરી શકીએ છીએ, કેવી રીતે આપણે જાણકારી વિશ્વ વિશે મેળવી શકીએ છીએ, એકબીજાને કોન્ટેક કરી શકીએ છીએ મોબાઈલોથી, એ બધું જ તમે તો જાણો જ છો અને એના વિશે વધુ માહિતી પણ તમે મેળવી શકો છો. તો આ વિડીયો દ્વારા તમે વધુ માહિતી બરાબર સાંભળીને મેળવશો, પાઠ્યપુસ્તક દ્વારા પણ તમે વધુ વાંચન કરી અને વધારે આમાં જે જેટલા પણ મુદ્દા છે એના પર તમે વધુ ચર્ચા વિચારણા કરી શકો છો. થેન્ક યુ.